નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, SSC એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી SI એટલે કે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. કુલ 4,187 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે. તો આ ભરતી વિશે તમામ પ્રકારની માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે SSC એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી જાહેર કરવામાં આવેલું છે. મિત્રો, અહીં દિલ્હી પોલીસ અને CAPF એટલે કે સેન્ટ્રલ આર્મ પોલીસ પોસ્ટમાં જે સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. સૌથી પહેલા આપણે ચર્ચા કરી લેશું કઈક અગત્યની તારીખ વિશે. હવે મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. ઓનલાઈન અરજી ફોર્મ છે તે 4 માર્ચ 2024 થી શરૂ કરવામાં આવેલા છે. 4 માર્ચ 2024 થી લઈને 28 માર્ચ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ જે SSC ની ઓફિશિયલ વેબસાઇટ છે SSC.gov.in તે વેબસાઇટ ઉપર જઈ તમારે 28 માર્ચ 2024 સુધીમાં અરજી કરી દેવાની રહેશે. જો મિત્રો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 9107661546 આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે SSC માં સબ ઇન્સ્પેક્ટરમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો, અહીં અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. ઓનલાઈન અરજી ફી છે તે તમે 29 માર્ચ 2024 સુધી ભરી શકશો. ત્યાર પછી મિત્રો, ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેને સુધારવા માંગતા હોય તો 30 માર્ચ 2024 થી લઈને 31 માર્ચ 2024 સુધીમાં તમે અરજી ફોર્મમાં સુધારો કરી શકશો. ત્યાર પછી અહીં સૌથી પહેલી જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવામાં આવશે તે કઈ તારીખે લેવામાં આવશે તો તે એક્ઝામ છે તે 9, 10 અને 13 મે 2024 ના રોજ તે એક્ઝામનું આયોજન કરવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે. તો મિત્રો, અહીં CAPF અને દિલ્હી પોલીસ બંનેમાં જે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે તો બંને પોસ્ટ માટે પગાર ધોરણ છે તે સેમ જ લાગુ પડશે. ઉમેદવારને પે મેટ્રિક લેવલ 6 મુજબ પગાર આપવામાં આવશે. એટલે કે ₹35,400 થી લઈને ₹112,400 નું જે પગાર ધોરણ છે તે પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે. વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે. તો અહીં જે સબ ઇન્સ્પેક્ટર એજ્યુકેટિવ દિલ્હી પોલીસની જે પોસ્ટ છે તો તેમાં જે પુરુષ ઉમેદવાર વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલા તો પુરુષ ઉમેદવાર માટે 125 જેટલી જગ્યા છે. આજે 125 જેટલી જગ્યા છે. તેમાંથી મિત્રો સામાન્ય કેટેગરી માટે 56 જગ્યા છે. ઓબીસી કેટેગરી માટે 30 જગ્યા છે. SC કેટેગરી માટે 17 જગ્યા છે. ST કેટેગરી માટે 9 જગ્યા છે. EWS કેટેગરી માટે 13 જગ્યા રહેશે. આવી રીતે જે સબ ઇન્સ્પેક્ટર એજ્યુકેટિવ દિલ્હી પોલીસ પુરુષ ઉમેદવાર માટે 125 જેટલી જગ્યા રહેશે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 61 જેટલી જગ્યા છે. હવે આ જે 61 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગની મહિલા ઉમેદવાર માટે 28 જગ્યા, ઓબીસી કેટેગરી માટે 15, SC માટે 8, ST કેટેગરી માટે 4 અને EWS કેટેગરી માટે 6 જગ્યા રહેશે. ત્યાર પછી મિત્રો, જે CAPF એટલે કે સેન્ટ્રલ આર્મ પોલીસ પોસ્ટમાં સબ ઇન્સ્પેક્ટર જનરલ ડ્યુટીની જે પોસ્ટ છે તેના વિશે ચર્ચા કરીએ તો તેમાં મિત્રો BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી પોસ્ટમાં પુરુષ અને મહિલા બંને થઈ કુલ 892 જેટલી જગ્યા છે. CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી પોસ્ટમાં કુલ 1,597 જેટલી જગ્યા છે, પુરુષ અને મહિલા બંને થઈ. ત્યાર પછી CRPF એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ પોસ્ટમાં પુરુષ અને મહિલા બંને થઈ 1,172 જેટલી જગ્યા છે. ત્યાર પછી ITBP એટલે કે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસમાં 278 જેટલી જગ્યા છે. ત્યાર પછી SSB એટલે કે સશસ્ત્ર સીમા બલમાં કુલ 62 જેટલી જગ્યા છે. આવી રીતે મિત્રો, જે CAPFમાં જે સબ ઇન્સ્પેક્ટર GDની પોસ્ટ છે તો તેમાં કુલ 4,001 જેટલી જગ્યા છે અને બંને થઈ મિત્રો 4,187 જેટલી જગ્યા પર સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે. ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો અહીં ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી છે તે 1/8/2024 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે. 1/8/2024 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ. જો જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/8/1999 થી લઈને 1/8/2004 ની વચ્ચે થયેલ હોવો જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. જેમ કે એસી અને ST કેટેગરીના ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ મળશે. ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે
તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. તે સિવાય બાકી તમામ ઉમેદવારની ઉંમર છે તે 1/8/2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ. વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે. અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી બેચરલ ડિગ્રી છે તે મેળવેલું હોવું જોઈએ, એટલે કે સ્નાતક કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ. મિત્રો, અહીં વિદ્યાર્થીઓએ 1/8/2024 સુધીમાં સ્નાતકની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ. ચર્ચા કરી લઈએ એપ્લિકેશન ફી એટલે કે અરજી ફી વિશે. કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો એ મિત્રો, જે એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિક છે, તો તેઓએ અરજી ફી ભરવાની થતી નથી. તે સિવાય જનરલ કેટેગરીના ઉમેદવાર છે, ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે. અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે. અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે મિત્રો નેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈ છે અથવા તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી અરજી ફી ભરી શકશો. અરજી ફી ભરવાની જે છેલ્લી તારીખ છે તે 29 માર્ચ 2024 છે. 29 માર્ચ 2024 સુધીમાં તમારે અરજી ફી ભરી દેવાની રહેશે. વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે. તો વિદ્યાર્થીનું સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે, કે જેમાં સૌથી પહેલા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે, સીબીટી લેવા દાખલાઓ પૂછવામાં આવશે. બીજા ભાગમાં જીકે ને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. ત્રીજા ભાગમાં મિત્રો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે અને ચોથા ભાગમાં મિત્રો ઇંગ્લિશ ગ્રામર ને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. તમામ વિભાગ છે તમામ ભાગમાં 50-50 પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એવી રીતે તમામ ભાગમાં મિત્રો 50 માર્ક રહેશે. એવી રીતે કુલ પેપર 1માં 200 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 200 માર્કનું પેપર 1 રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો પેપર 2 છે તે ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ લેંગ્વેજને લગતું રહેશે, કે જેમાં 200 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનું 1 માર્ક એવી રીતે 200 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. બંને પેપરમાં મિત્રો એમસીક્યુ પ્રકારના જ પ્રશ્ન પૂછવામાં આવશે અને મિત્રો બંને પેપરમાં અહીં નેગેટિવ માઇનસ સિસ્ટમ લાગુ પડશે. જો તમે ખોટો જવાબ ટીક કરશો તો 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. મિત્રો આજે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે, તો તેમાં ગુજરાતમાં ક્યાં ક્યાં સેન્ટર ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે? તો ગુજરાતમાં કુલ 4 સેન્ટર ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, કે જેમાં પહેલું સેન્ટર છે તે અમદાવાદ છે, બીજું સેન્ટર છે તે વડોદરા છે, ત્રીજું જે સેન્ટર છે તે રાજકોટ છે અને ચોથું જે સેન્ટર છે તે સુરત છે. આ 4 શહેર ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ચર્ચા કરી લઈએ મિત્રો ઊંચાઈ અને છાતીના માપ વિશે. તો તેમાં સૌથી પહેલા પુરુષ ઉમેદવાર વિશે ચર્ચા કરીએ. તો મિત્રો અહીં એસટી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે, તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 162.5 સેન્ટીમીટર હોવી જોઈએ. તેમની જે છાતી છે તે ફુલાવ્યા વગરની છાતી 77 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 82 સેન્ટીમીટર હોવી જોઈએ. ફુલાવેલ છાતી અને ફુલાવ્યા વગરની છાતી બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ. એસટી કેટેગરી સિવાય બાકી તમામ કેટેગરીના જે ઉમેદવાર છે, પુરુષ ઉમેદવાર, તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 170 સેન્ટીમીટર હોવી જોઈએ. છાતી છે તે ફુલાવ્યા વગરની છાતી 80 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 85 સેન્ટીમીટર હોવી જોઈએ. ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ. વાત કરી લઈએ આપણે મહિલા ઉમેદવાર વિશે. તો એસટી કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે, તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 154 સેન્ટીમીટર હોવી જોઈએ. એસટી કેટેગરી સિવાય બાકી તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે, તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 157 સેન્ટીમીટર હોવી જોઈએ. વાત કરી લઈએ મિત્રો શારીરિક કસોટી વિશે. તેમાં સૌથી પહેલા પુરુષ ઉમેદવાર વિશે ચર્ચા કરીશું. તો પુરુષ ઉમેદવારોએ 100 મીટરની દોડ કરવાની રહેશે, કે જે 16 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. ત્યાર પછી 1.6 કિલોમીટર એટલે કે 1600 મીટરની દોડ કરવાની રહેશે, કે જે 6 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. ત્યાર પછી લાંબી કૂદ છે તે કરવાની રહેશે, 3.65 મીટરની લાંબી કૂદ રહેશે. ત્યાર પછી ઊંચી કૂદ કરવાની રહેશે, 1.2 મીટરની ઊંચી કૂદ રહેશે. ત્યાર પછી ગોળાફેંક કરવાની રહેશે, કે જે 4.5 મીટરની ગોળાફેંક રહેશે. લાંબી કૂદ, ઊંચી કૂદ અને ગોળાફેંક માટે ત્રણેય માટે 3 ચાન્સ આપવામાં આવશે. વાત કરી લઈએ મહિલા ઉમેદવાર વિશે. તો મહિલા ઉમેદવારોએ સૌથી પહેલા તો 100 મીટરની દોડ કરવાની રહેશે, કે જેમાં મિત્રો 18 સેકન્ડમાં આ દોડ પૂરી કરવાની રહેશે. ત્યાર પછી 800 મીટરની દોડ કરવાની રહેશે, કે જે 4 મિનિટમાં પૂરી કરવાની રહેશે.
ત્યાર પછી લાંબી કૂદ છે તે 2.7 મીટર ની રહેશે અને ઊંચી કૂદ છે તે 0.9 મીટર ની રહેશે. લાંબી કૂદ અને ઊંચી કૂદ બંને માટે 3 ચાન્સ આપવામાં આવશે. તો આવી રીતે મિત્રો SSC એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી સબ ઇન્સ્પેક્ટર ની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.